એકમાત્ર હેતુથી એકેડેમી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જરૂરી એવા તમામ વિષયોની ડિસ્કશન માટેને વિડીયો સિરીઝ શરૂ કરેલી હતી તે અંતર્ગત આજરોજ આપણે અંગ્રેજી વ્યાકરણ એટલે કે ઇંગ્લિશ ગ્રામર વિશે ડિસ્કશન કરવાના છીએ તો જેવી રીતે મિત્રો દરેક વિડીયો લેક્ચરમાં કહું છું કે એક પેન અને એક બુક અવશ્ય તમારી સાથે રાખો જેથી કરીને અગત્યના મુદ્દાઓની સરળતાથી નોંધ કરી શકો તો મિત્રો અંગ્રેજી વ્યાકરણ એ કોઈ પણ કોમ્પિટિવ એક્ઝામ પછી તમે ક્લાસ વન ટુ આપતા હોય કે ક્લાસ થ્રી આપતા હોય તે તમામ એક્ઝામ માટે ગુજરાતી વ્યાકરણ સોરી ઇંગ્લિશ ગ્રામર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ઇંગ્લિશ ગ્રામર પહેલાં તો આપણે એટલી ખબર હોવી છે કે ઇંગ્લિશ ગ્રામરમાં કેટલી વસ્તુ કરવી પડે કેટલા ટોપિક કરવા પડે એ આપણે ખાસ ખબર હોવી જોઈએ તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો કે ઇંગ્લિશ ગ્રામર જે છે એને કુલ ત્રણ સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવે છે કેટલા સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવે છે ત્રણ સેક્શનમાં એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ કમ્પોઝિશન તો પહેલા આટલી મગજમાં ક્લિયર રાખો મિત્રો કે જો તમારે ઇંગ્લિશ ગ્રામરની તૈયારી કરવી હોય તો તમને ઇંગ્લિશ લેંગ્વેજ વિશે માહિતી હોવી જરૂરી છે ઇંગ્લિશ ગ્રામર કરો છો તો ગ્રામરમાં કયા ટોપિક તમારે કરવા જરૂરી છે કમ્પોઝિશનમાં કેવા કેવા ટોપિક આવશે તો મિત્રો અહીંયા સિમ્પલી ઉદાહરણ તરીકે તમને કહું તો વોવેલ્સ કોન્સ્ટન્ટ એટલે બીજું કઈ નહીં મિત્રો સ્વર અને વ્યંજન આલ્ફાબેટ આ તમામ વસ્તુ જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજમાં આવશે જ્યારે નાઉન પ્રોનાઉન વર્બ એડવર્બ આ બધું જે છે એ ઇંગ્લિશ ગ્રામરમાં આવશે જ્યારે એસે રાઇટિંગ કોમ્પ્રિહન લેટર રાઈટિંગ આ તમામ જે છે એ કમ્પોઝિશનમાં આવશે એટલે કે ઇંગ્લિશ કમ્પોઝિશનમાં આ બધા ટોપિક એટલે કે આવા ટોપિક આવી શકે તો મિત્રો અંગ્રેજી વ્યાકરણ જ્યારે તમે કરતા હોય ઇંગ્લિશ ગ્રામર જ્યારે કરતા હોય ત્યારે તમને એટલીસ્ટ એટલી બેઝિક માહિતી તો ખ્યાલ હોવી જોઈએ કે ઇંગ્લિશ ગ્રામર આપણે જ્યારે કરીએ છીએ તો આપને ઇંગ્લિશ લેંગ્વેજમાં કેટલી કેટલી બાબતો આવશે ઇંગ્લિશ ગ્રામરમાં કેટલી કેટલી બાબતો આવશે કયા કયા ટોપિકનો સમાવેશ કરવામાં આવશે ઇંગ્લિશ કમ્પોઝિશનમાં કેવા કયા ટોપિકનો સમાવેશ કરવામાં આવે છે તો આ તમામ માહિતી તમને હોવી જોઈએ હવે આપણે જોઈએ તો ઇંગ્લિશ ગ્રામર જે છે એમાં પહેલાં આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન ત્યારબાદ આપણે જે હવે ટોપિક જોવાના છીએ એ બધા થશે ઇંગ્લિશ લેંગ્વેજના બરાબર જે આપણે હમણાં જ ડિસ્કશન કરેલું હતું તો ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે કેટલા કેટલા ટોપિક જોઈશું તો પહેલાં આવશે આલ્ફાબેટ્સ એટલે કે મૂળાક્ષરો પછી આપણે જોઈશું બોવેલ્સ અને કોન્સન્ટ એટલે કે સ્વર અને વ્યંજનો ત્યારબાદ આપણે જોઈશું ઇંગ્લિશ પ્રોનાઉન્સીએશન એટલે કે અંગ્રેજી ઉચ્ચારણ બરાબર પછી આવશે વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ શબ્દો અને વાક્યો તો મિત્રો અહીંયા તમારી સામે ડિસ્પ્લે પર જેટલા ટોપિક દેખાય છે આ તમામ ટોપિક જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજમાંથી છે તેમાંથી મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે જો ઇંગ્લિશ ગ્રામરની તમે તૈયારી કરતા હોય તો એમાં પણ ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારે આટલા ટોપિક કવર કરવા જોઈએ તો ક્લિયર મિત્રો હવે ઇંગ્લિશ લેંગ્વેજમાં કેટલા આવશે ત્યારબાદ જે ટોપિક ચાલુ થશે એ છે આપણા ઇંગ્લિશ ગ્રામરના તો આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ઇંગ્લિશ ગ્રામર જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ઇંગ્લિશ લેંગ્વેજ પણ કરવું પડશે ઇંગ્લિશ ગ્રામર પણ કરવું પડશે અને ઇંગ્લિશ કમ્પોઝિશન પણ કરવું પડશે તો ક્લિયર મિત્રો હવે તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ એટલે કે વાક્ય રચના અને તેના પ્રકારો એ ઇંગ્લિશ ગ્રામરમાં આવશે તો હવેના જે ટોપિક છે એ બધા ઇંગ્લિશ ગ્રામરના આવશે ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામરમાં આપણે નેક્સ્ટ જોઈશું નામ એટલે કે જેને આપણે ગુજરાતીમાં નામ સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક આપણે જોશું આઠમા નંબરનો પ્રોનાઉન કે જેને આપણે ગુજરાતીમાં સર્વનામ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદનો અંગ્રેજી વ્યાકરણ ટોપિક રહેશે વર્બ્સ કે જેને આપણે ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદનો ટોપિક આપણો રહેશે ઇન્ફિનિટિવ ઇન્ફિનિટિવ એટલે બીજું કાંઈ નહીં મિત્રો ક્રિયાપદનું મૂળ સ્વરૂપ બરાબર ફોર એક્ઝામ્પલ રન હોય રનિંગ અથવા તો જમ્પિંગ આ જે છે એનું મૂળ ક્રિયાપદ થયું રન અને આ જે ક્રિયાપદ છે એનું મૂળ ક્રિયાપદ થયું જમ્પ બરાબર તો આ જે ક્રિયાપદ થયા એની આગળ તમે ટુ લગાડી દો ટુ રન અથવા ટુ જમ્પ તો એને કહેવાય ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદના મૂળ સ્વરૂપો તો ક્લિયર મિત્રો હવે ત્યારબાદ અગિયારમાં ટોપિક ઇંગ્લિશ ક્રાબરમાં આપણે જોઈશું એજેક્ટિવસ એટલે કે જેને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ ફોર એક્ઝામ્પલ અહીંયા હું એમ લખું કે રાહુલ ઇઝ

તો એક્ઝેક્ટિવ કોને કહેવાય એના પ્રકાર કેટલા હોય એક્ઝામમાં કેવી રીતે પૂછાય એ તમામ ટોપિક વિશે આપણે આ અગિયારમો ચેપ્ટર એટલે કે એક્ઝેક્ટિવ વિશેષણનો જે ટોપિક છે એમાં ડિટેલમાં ડિસ્કશન કરીશું ત્યારબાદ આવશે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાત્મક સરખામણીઓ બરાબર તો આપને ખ્યાલ જ છે કે ડિગ્રી જે છે કુલ ત્રણ પ્રકારની હોય છે બરાબર એમાં પહેલું આવશે કમ્પેરેટિવ ડિગ્રી

એક્ઝામ પોઈન્ટ ઓફ યુ કેવા પ્રશ્નો પૂછાય એ તમામ વિશે ડિસ્કશન આપણે કરીશું યુનિટ નંબર ચૌદ એટલે કે પ્રેપોઝિશન નામયોગી અવયવમાં ત્યારબાદના યુનિટમાં આપણે જોઈશું કન્જક્શન એટલે કે જેને આપણે ગુજરાતીમાં સંયોજકો તરીકે ઓળખીએ છીએ તો સંયોજકો કોને કહેવાય એના પ્રકારો કેટલા છે તેનો ઉપયોગ શું છે એક્ઝામ પોઈન્ટ ઓફ યુ કેવી રીતે પૂછાય એ તમામ ટોપિક વિશે આપણે કન્જક્શન યુનિટ નંબર પંદરમાં ડિસ્કશન કરીશું ત્યારબાદના ટોપિકમાં આપણે જોઈશું સિન્થેસિસ કે જેને સંયોગીકરણ તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે આપણે ડિસ્કશન કરીશું માનો કે તમને કોઈ બે એક્ઝામ્પલ આપેલા હોય અથવા તો બે સેન્ટેન્સ આપેલા હોય એ બે સેન્ટેન્સને તમારે જોડવું હોય તો આપેલ બે સેન્ટેન્સને કેવી રીતે જોડવા એને કહેવાય સંયોગીકરણ બરોબર તો અલગ અલગ સેન્ટેન્સમાં અલગ અલગ નિયમનો ઉપયોગ થતો હોય તે તમામ નિયમો વિશે આપણે સિન્થેસિસ જે આપણું યુનિટ છે તેમાં ડિસ્કશન કરીશું ત્યારબાદ આપણે જોઈશું ક્લાઉઝ એટલે કે જેને આપણે ગુજરાતીમાં ઉપવાક્યો તરીકે ઓળખીએ છીએ તો ક્લાઉઝ જે છે એના પાછા અલગ અલગ પ્રકાર પડશે જેમાં નાઉન ક્લાઉઝ એટલે કે નામરૂપ ઉપવાગ્યો ત્યારબાદ આપણે જોઈશું એડજેક્ટિવ ક્લાઉઝ એટલે કે વિશેષણરૂપ ઉપવાગ્યો ત્યારબાદ આપણે જોઈશું એડવર્બ ક્લાઉઝ એટલે કે ક્રિયા વિશેષણ વિશેષણરૂપ ઉપવાક્યો ત્યારબાદ આપણે જોઈશું ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગાર વાચક વાક્યો તો ક્લિયર મિત્રો અહીંયા સુધી ત્યારબાદ આગળ જોઈશું યુનિટ નંબર બાવીસ એટલે કે આર્ટિકલ્સ એટલે કે જેને ઉપપદો તરીકે ઓળખાય છે તો ખાસ યાદ રાખો મિત્રો કે ઇંગ્લિશ ગ્રામર જે છે એમાં કુલ ત્રણ પ્રકારના જ આર્ટિકલ્સ જોવા મળે છે જેમાં આર્ટિકલ એ આર્ટિકલ એન અને આર્ટિકલ ધ આ ત્રણ વસ્તુ આર્ટિકલ મુખ્યત્વે વપરાય છે હવે ક્યારે આર્ટિકલ એ વપરાય ક્યારે આર્ટિકલ એન વપરાય અને ક્યારે આર્ટિકલ ધ વપરાય આ તમામ નિયમો તમામ માહિતી આપણે યુનિટ નંબર બાવીસ એટલે કે આર્ટિકલ જ્યારે આપણે ભણીશું તેમાં આપણે વિગતવાર ડિસ્કશન કરીશું આ ઉપરાંત પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે તો એ તમામ વિશે આપણે માહિતી મેળવીશું ત્યારબાદ યુનિટમાં આપણે જોઈશું પંક્ચ્યુએશન કે જેને આપણે ગુજરાતીમાં વિરામ ચૈનો તરીકે ઓળખીએ છીએ બરાબર તો ફૂલ સ્ટોપ કોમા સેમિકોલો ઇન્વેટેડકોમાં ક્વે માર્ક તો આ બધા જે પંક્ચ્યુએશન છે એટલે કે વિરામ ચિહ્નો છે એ ક્યારે વપરાય છે એ તમામ વિશે માહિતી આપણે યુનિટ નંબર ત્રેવીસ એટલે કે પંક્ચ્યુએશનનું જે યુનિટ જોશું તેમાં ડિટેલમાં ડિસ્કશન કરીશું ત્યારબાદ આપણે ડિસ્કશન કરીશું ઇંગ્લિશ ગ્રામરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે ટેન્સ જો મિત્રો તમને ટેન્સીસ આવડી ગયા એટલે કે તમારું ઇંગ્લિશ ગ્રામરનો બેઝ એકદમ મજબૂત થઈ ગયો જો તમે ઇંગ્લિશ ગ્રામર પ્રોપરલી કરવા માગો છો તો બધા ટેન્સ તમને એકદમ ક્લિયર હોવા જોઈએ કયો વાક્ય કયો કાળ ક્યારે વપરાય બરાબર એ તમને જો આવડી જાય તો તમારે ઇંગ્લિશ શીખવાનું તો અલગ વસ્તુ છે તમે ઇંગ્લિશ કડકડાટ બોલી પણ શકશો બરોબર તો ઇંગ્લિશ ટેન્સીસ વિશે આપણે ડિસ્કશન કરીશું તો ઇંગ્લિશ ટેન્સ કેટલા પ્રકારના હશે તેમાં પહેલું આવશે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ પછીના ટેન્સમાં આવશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સ એટલે કે ચાલું વર્તમાનકાળ ત્યારબાદ આપણે જોઈશું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કે જેને આપણે પૂર્ણ વર્તમાનકાળ તરીકે ઓળખીએ છીએ અને ત્યારબાદ આવશે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સિમ્પલી યાદ રાખો કે ટેન્સ જે છે એ મુખ્યત્વે ત્રણ પ્રકારના હશે બરાબર પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એ સિવાય યાદ રાખો સિમ્પલ કન્ટિન્યુઅસ પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ તો આના આધારે તમને કુલ કેટલા ટેન્સ એ પણ ખ્યાલ આવી જશે બરોબર ફોર એક્ઝામ્પલ પ્રેઝન્ટેન્સની વાત કરું તો સિમ્પલ પ્રેઝન્ટેન્સ એક થઈ ગયો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સ બે થઈ ગયા પરફેક્ટ પ્રેઝેન્ટેન્સ ત્રીજો ટેન્સ થઈ ગયો અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાર થઈ ગયા તો પ્રેઝન્ટ ટેન્સના કુલ પ્રકાર થશે ચાર સેમ એવી જ રીતે પાસ્ટ ટેન્સ તો પાસ્ટ ટેન્સમાં પણ સેમ એવી રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ સેમ વસ્તુ ફ્યુચર ટેન્સમાં થશે એટલે કે માં થશે સિમ્પલ ફ્યુચર ટેન્સ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ પરફેક્ટ ફ્યુચર ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ તો ક્લિયર મિત્રો હવે તો ટેન્સ યાદ રાખવા માટે પહેલાં તમે પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર યાદ રાખી લ્યો પછી સિમ્પલ કન્ટિન્યુઅસ પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ આ ચાર વર્ષે રાખી લ્યો જેના આધારે બારે બાર ટેન્સના તમને નામ ઇઝીલી યાદ રહી જશે તો ક્લિયર મિત્રો હવે તો અહીંયા જુઓ સેમ એવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ પરફેક્ટ પ્રેઝન્ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ક્લિયર તો આની પછીના આઠ ટેન્સના નામ તમને ઓટોમેટિક આવડી ગયા હશે તો જોઈએ શું આવશે મિત્રો સિમ્પલ ટેન્સ પછી આપણે કન્ટિન્યુઅસ પાસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ પછી આપણે જોઈશું પરફેક્ટ પાસ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ પછી આપણે જોઈશું પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ તો ક્લિયર મિત્રો ચાર વર્તમાન કાળના પ્રકાર પછીના જે ચાર પ્રકાર છે એ ભૂતકાળના પ્રકાર પછી આપણે જોઈશું ફ્યુચર ટેન્સ તો ફ્યુચર ટેન્સ પણ ચાર કેટેગરીમાં ડિવાઈડ કરશું આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ કોઈ ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે આવું દર્શાવવું છે તો ચાલુ ભવિષ્યકાળ પછી આવશે પરફેક્ટ ફ્યુચર ટેન્સ કોઈ ક્રિયા ભવિષ્યમાં પૂર્ણ થઈ ગઈ હશે આવું દર્શાવવું છે તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ ત્યારબાદ આવશે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુપૂર્ણ પૂર્ણ ભવિષ્યકાળ તો ક્લિયર મિત્રો હવે તો આવી રીતે કુલ આપણે બાર ટેન્સ ભણવાના છીએ આ બાર ટેન્સ કેવી રીતે ઓળખવા એનું ક્રિયાપદ કેવું હોય છે તેના ઉપયોગ કેવી રીતે હોય તે હોય એક્ઝામમાં પૂછાય તો કેવી રીતે લખવું આ બધી વસ્તુ આપણે જ્યારે પણ ટેન્સ ભણશું તેમાં ડિટેલમાં ડિસ્કશન કરીશું બટ આઈ હોપ કે અત્યારે તમને સિમ્પલ ટેન્સ સોરી ના ટોટલ ટાઈપ્સ તમને આવડી ગયા હશે તો ક્લિયર મિત્રો હવે ત્યારબાદ આપણે જોઈશું મોડલ ઓક્ઝિલરી વર્ગ પછી આપણે જોઈશું એક્ટિવ એન્ડ વોઇસ મોસ્ટ પેસિવસ્ટી મિત્રો કોઈ પણ એક્ઝામ તમારી હોય એમાં એક્ટિવ પેસિવ પૂછે ને એવું બને જ નહીં બરાબર તો એક્ટિવ પેસિવ વોઇસ એ તમારા માટે મોસ્ટ પી ટોપિક થશે તો એક્ટિવ પેસિવ વોઇસ માટે કોઈ પણ એક્ટિવ વોઇસ વાળા વાક્યને વોઇસમાં કેવી રીતે ફેરવવું અથવા તો પેશીવોઇસવાળા વાક્યને એક્ટિવમાં કેવી રીતે કન્વર્ટ કરવું તે માટેના તમામ નિયમો આપણે એક્ટિવ અને વોઇસ એટલે કે યુનિટ નંબર બેતાલીસ જ્યારે જોઈશું તેમાં ડિટેલમાં ડિસ્કશન કરીશું ત્યારબાદ આપણે જોઈશું ડાયરેક્ટ અને ઇન સ્પીચ એટલે કે જેને આપણે ગુજરાતીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કથન તરીકે ઓળખીએ છીએ જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ ભી છે તો આ તમામ નિયમો માટેના આપણે યુનિટ નંબર ફોર્ટી થ્રીમાં ડિસ્કશન કરીશું બરાબર ત્યારબાદ આવશે વન વર્ડ સબસ્ટિટ્યુશન કે જેને આપણે ગુજરાતીમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ તરીકે ઓળખીએ છીએ રૂઢિપ્રયોગો વર્ડ લાયબલ ટુ બી કન્ફ્યુઝ એટલે કે કેટલાક મૂંઝવતા શબ્દો તો ક્લિયર મિત્રો હવે તો અહિયાં સુધીના આપણે જે ટોપિક જોયા એ તમામ ટોપિક ઇંગ્લિશ ગ્રામરમાં આવશે શેમાં આવશે મિત્રો ઇંગ્લિશ ગ્રામરમાં હવે આપણે જે ટૉપિક જોઈશું એ બધા ટોપિક આવશે ઇંગ્લિશ કમ્પોઝિશનમાં સેમ આવશે મિત્રો ઇંગ્લિશ કમ્પોઝિશનમાં તો મિત્રો આ વિડીયો બનાવવા પાછળનો મારો એક એજ એમ હતો કે ઇંગ્લિશ ગ્રામર એટલે લિમિટેડ નથી ઇંગ્લિશ ગ્રામર તમારે કરવું હોય તો તમને ઇંગ્લિશ લેંગ્વેજ ખબર હોવી જોઈએ ઇંગ્લિશ ગ્રામરમાં તમારે કેટલા સેક્શન પડે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ તો આપણે આપણે ડિસ્કશન કર્યું કે ઇંગ્લિશ ગ્રામર જે છે એને આપણે મુખ્યત્વે ત્રણ સેક્શનમાં પાડશું એમાં ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ કમ્પોઝિશન ઇંગ્લિશ લેંગ્વેજમાં કેટલા ટોપિક કરવાના એ આપણે ડિસ્કશન થઈ ગયું ઇંગ્લિશ ગ્રામરમાં કેટલા ટોપિક કરવાના એના વિશે ડિસ્કશન થઈ ગયું હવે આપણે ડિસ્કશન કરીએ છીએ ઇંગ્લિશ કમ્પોઝિશનમાં કેટલા કેટલા ટોપિક છે બરાબર તો ખાસ યાદ રાખ્યું મિત્રો ઇંગ્લિશ કમ્પોઝિશનમાં એસે રાઇટિંગ લેટર રાઇટિંગ કોમ્પ્રિયન્સન એટલે કે અર્થગ્રહણ પ્રિસાઇઝ રાઇટિંગ એટલે કે સંક્ષિપ્તિકરણ તમને કોઈ પેરેગ્રાફ આપેલો હોય તેનો તમારે એકદમ શોર્ટમાં લખવાનો હોય તો તેને પ્રિસાઇઝ રાઇટિંગ અથવા તો સંક્ષિપ્તિકરણ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈશું ટ્રાન્સલેશન તમને ઇંગ્લિશમાં પેરેગ્રાફ આપેલું હોય તેનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન અથવા તો તમને ગુજરાતી પેરેગ્રાફ આપેલો હોય તેનું ઇંગ્લિશમાં કેવી રીતે ટ્રાન્સલેશન કરવું તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું ટ્રાન્સલેશનવાળા યુનિટમાં તો ક્લિયર મિત્રો હવે તો આઈ હોપ કે ઇંગ્લિશ ગ્રામર આ આખો વિષય છે એ તમારે ક્લિયર થઈ ગયો હશે તો મિત્રો ખાસ યાદ રાખો કે અહીંયા જેટલા પણ આપણે ટોપિક જોયા એ તમામ ટોપિક વિશે આપણે વન બાય વન ડિટેલમાં ડિસ્કશન કરીશું ત્યાં સુધી જોડાયેલા રહ્યો સિવાન્શ ડિજિટલ એકેડેમીના આ માધ્યમ પર જે આ માધ્યમ તમને પસંદ પડે તો શિવાન્સ ડિજિટલ એકેડેમીના વિવિધ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ચેનલ ટેલિગ્રામ ચેનલ ઇન્સ્ટા એકાઉન્ટ ફેસબુક ઇમેલ અને મેલ આ તમામ એક ડિજિટલ મીડિયા પર સેવાશ ડિજિટલ એકેડેમીને ફોલો કરવાનું ભૂલશો નહીં તો મળીએ છીએ નવા જ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ થેન્ક યુ ઓલ ઓફ યુ